ખરેખર માતાજીની ભગવાનની દયાથી મારા પિતાજીની ઉંમર 103 વર્ષ જેવી આશરે છે અને મારા પરિવારમાં 28માંથી 14 લોકો કોરોના સંક્રમિત થયા, પણ ભગવાનની માતાજીની દયાથી બધા હોમ ક્વોરન્ટાઈન રહી અને ઘરે જ એની જે દવાઓ કે જે કંઈ કરવાનું થતું હોય ડૉક્ટરની સલાહ મુજબ બધા હોમ ક્વોરન્ટાઈન રહી અને બધા પણ સારા થઈ ગયા છે. કોઈ ચિંતાનું કારણ નથી. મારા ફાધર આમરણ પહેલાં રહેતા અને ગૌશાળાની ગાયોની લગભગ આશરે 21 વર્ષ સુધી સેવા કરી છે. એકલા મારા મધર અને ફાધર આમરણ અમે બધા મોરબી સુરત નવસારી ધંધા અર્થે હતા, પણ એના હાથ પગ હાલ્યા ત્યાં સુધી ગૌશાળામાં સેવા કરી અને છેલ્લે અહીંયા મોરબી હાલ હતા. પણ આ કોરોના સંક્રમિત થતા મને પણ ચિંતા થતી હતી, કારણ કે એ બધી મહામારી આજે દેશમાં ગુજરાતમાં અને મોરબી જિલ્લામાં અત્યંત ઘણી બધી દુઃખદ ઘટનાઓ ઘટી છે, ત્યારે મને પણ ચિંતા થતી હતી કે આ ઉંમરે મારા ફાધર ઊભા થશે કે કેમ. પણ માતાજીની દયાથી હોમ ક્વોરન્ટાઈન એટલે મારી ફેક્ટરીમાં મોટા હોલમાં મારા મધર અને ફાધર બંનેને ત્યાં રાખી અને જે ટ્રીટમેન્ટ કરવાની હતી કરી અને વ્યવસ્થિત એકદમ અઠવાડિયા 10 દિવસમાં આજે 13-14 દિવસ થયા છે, પણ અઠવાડિયા 10 દિવસમાં વ્યસ્ત થઈ ગયા છે અને આજે એકદમ સરસ છે, બધું ખાઈ પીએ છે. પણ હું ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું કે આ કોરોનામાંથી અમને બધાને એટલે કે અમારા મોરબી જિલ્લાની જનતા એટલે મારો પરિવાર, આપણો બધાનો પરિવાર સમજું છું, અને અમને બધાને વહેલી તકે આમાંથી મુક્ત કરે અને બધા સાજા નરવા થઈ અને બધા કામ ધંધા રોજગાર ઉપર લાગી જાય, આ મારી ભગવાનને પ્રાર્થના છે. અને હું બીમાર પડી હતી, મને કોરોના થઈ ગયો હતો, મને લોહી જાડુ થયું હતું, દાખલ કરી દીધી કિરણમાં સુરત, અને 6-7 દી રહી ને હું હાજી થઈને ઘરે આવી ગઈ. પછી 6-7 દી ઘરમાં રહી, પછી નીચે આવતી રહી, કાંઈ થયું જ નહીં, પછી સારું થઈ ગયું. મને દાદા અમે આઈના હતા, દીકરીને ઘીરે ઉપર રહેતા હતા, તો 10-12 દી રહ્યા ને એને ઘીરેથી અમે 13મે દી અહીંયા આવ્યા ત્યાં એને કોરોના આવ્યું, એને આવ્યો અને અમે જમાઈને વાં આવ્યું. પછી આને તો તરત જ છોકરાઓ સારવાર કરી ડૉક્ટરને બોલાવ્યા, ડૉક્ટર આવ્યા અને ડૉક્ટર આવીને બાટલા ચાલુ કરી દીધા, એક નાની બાટલી એક મોટો બાટલો, રાતે 1.5 કલાક બેહવું પડે અને એ બાટલો ચડે અને સવારમાં એક નાની બાટલી બોટલ ચડાવી દી, ઇન્જેક્શન આપી જાય અને ડૂટી આપી. આરતીમાં થઈ ગયો હું દાદા, એ તો આરતીમાં કહું કરી અત્યારે બેની સારી દાદા બે આ બીજું વર્ષ હાલે